થી આપણે ડાળ કાપી લઈએ તો અહીંયા ઇવોળ હોય છે મિત્રો. તમે મિત્રો આ સોળ જોયો અને જુઓ અહીંયા લાલ ઇવોળ રહી. મિત્રો આ જ પ્રકારે ડોકા મરડી થાય છે અને આ ઇવોળના કારણે આપણો છોડ બગડી જતો હોય. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રાજપ્રાસ સંજય અને આજે તમારી માટે લઈને આવ્યો છું એક નવો વિડીયો. મિત્રો તમે પણ રીંગણીનું વાવેતર કરો છો અને તમારા પાકની અંદર પણ સડો અથવા ડોકા મરડી આવી જાય છે અને મિત્રો તમારી રીંગણીમાં પણ સફેદ માખીનો વધારે ઉપદ્રવ હોય છે, તો મિત્રો વિડીયોને જોઈ લેજો અંત સુધી. આ વિડીયોમાં હું તમને થોડીક માહિતી દઈશ અને મિત્રો દવા બતાવીશ કે જેના કારણે તમારા રીંગણીના પાકની અંદર ડોકા મરડી અથવા સડાનો 100 એ 100% તમને નિયંત્રણ મળશે. તો મિત્રો વિડીયોને જોઈ લીજો અંત સુધી અને મિત્રો તમે આ મારી રીંગણીનું વાવેતર જોઈ શકતા હશો. મિત્રો આને આજે રોપણી કરીએ આપણે મિત્રો 32 કે 33મો દિવસ ચાલુ છે અને મિત્રો આપણે એકે એક છોડની અંદર મિત્રો ફાલ બેસી ગયો છે, તમે જોઈ શકતા હશો મિત્રો. અને આજના આ વિડીયોમાં મિત્રો તમને એવી દવા બતાવવાનો છું કે જેના તમને 100 એ 100% મિત્રો સડામાં અથવા તો ડોકા મરડીનું રિઝલ્ટ મળશે. મિત્રો તમે આ મારો એક રીંગણીનો છોડ જોઈ શકતા હશો મિત્રો, આમાં આપણે ડોકા મરડી આવી ગઈ છે મિત્રો. અને તમે જોઈ શકતા હશો મિત્રો આવું થઈ જાય છે રીંગણનો ફાલ. તો મિત્રો આના નિયંત્રણ માટે આપણે કઈ દવા છાંટવી તે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું. અને મિત્રો તમે જોઈ શકતા હશો કે ડોકા મરડી એટલે તમે જે ડાળ ખેંચો તો મિત્રો તેમાં અંદર ઇવળ આવી ગયો હોય, તમે આમાં જોઈ શકતા હશો મિત્રો. તો મિત્રો આ જ પ્રકારે ડોકા મરડી થાય છે અને આપણા રીંગણીના છોડને બગાડી નાખે છે. મિત્રો તમે આ છોડની ફૂટ જોઈ શકતા હશો, આની રોપણી કર્યો આજે માત્ર આપણે 32મો દિવસ ચાલુ છે અને મિત્રો દરેક એકે એક છોડની અંદર ફાલ બેસી ગયો છે. મિત્રો આ જ પ્રકારે જો તમે પણ રીંગણીનું વાવેતર કરવા માંગતા હોય તો મિત્રો તમે આ ધરુનો પ્લોટ જોઈ શકતા હશો, આ ધરુનો પ્લોટ પણ તૈયાર થવા માથે છે. તો જે પણ મિત્રોને રીંગણીનું વાવેતર કરવું હોય તે અત્યારે તેમનો ઓર્ડર લખાવી લેવો મિત્રો. અને તમે મિત્રો આ છોડ જોઈ શકતા હશો કે આ છોડ આ પ્રકારે થાય છે. અને મિત્રો એક રીંગણી એક એવો પાક છે જે તમને 12 મહિના ઉત્પાદન આપે છે અને તે બજાર ભાવમાં મોટા ભાગની બજારોમાં ચાલતા જ હોય છે. અને રીંગણ મિત્રો અત્યારે મોટા ભાગના ખેડૂતો વધારે રીંગણીનું વાવેતર કરવા માંગતા હોય છે, એનું કારણ એ છે કે મિત્રો રીંગણી એક પાક ત્રણેય ઋતુમાં વધારે ઉત્પાદન આપે છે અને તે વજન પૂરેપૂરો પૂરે છે, જેના કારણે ખેડૂતોને ઓછી મહેનતે વધારે તે ઉત્પાદન મેળવી શકતા હોય છે. અને મિત્રો તમે આ છોડ જોઈ શકતા હશો કે આ ડોકા મરડીનો છોડ છે. અને મિત્રો તમે જોઈ લો કે આ રીતના ડોકા મરડી થાય છે અને અહીંયાથી આપણે ડાળ કાપી લઈએ તો અહીંયા ઇવોળ હોય છે. મિત્રો તમે મિત્રો આ છોડ જોયો અને જુઓ અહીંયા લાલ ઇવોળ રહી. મિત્રો આ જ પ્રકારે ડોકા મરડી થાય છે અને આ ઇવોળના કારણે આપણો છોડ બગડી જતો હોય છે. તો તેનું નિયંત્રણ તમે કરવા માગો છો અને તમારે કઈ દવા છાંટવી તે મિત્રો તમને ખબર નથી, તો વિડીયોને જોઈ લેજો અંત સુધી. આ વિડીયોમાં હું તમને તે દવા બતાવવાનો છું અને તેનું રિઝલ્ટ પણ બતાવીશ મિત્રો. અને તે આપણે છેલ્લા 4 થી 5 વર્ષથી છંટકાવ કરતા જ આવીએ છીએ અને કરીએ જ છીએ મિત્રો. અને તેનું મિનિમમ ઓછામાં ઓછું સેમ્પલ 50-100 મિલીનું આવે છે. તો મિત્રો તમે જો રીંગણીનું વધારે વાવેતર કરતા હોય તો મોટું સેમ્પલ લઈ લેવું અને જો તમે ઓછું વાવેતર કરતા હોય તો તમારે નાનું પીસ લઈ લેવું મિત્રો. અને મિત્રો આ રીંગણીનો છોડ જોઈ શકતા હશો અને તેનો ફાલ પણ જોઈ શકતા હશો મિત્રો, આ જ પ્રકારે ફાલ આવે છે. અને મિત્રો આ રીંગણીનો છોડ વધારે ઉત્પાદન આપે છે. તમે મિત્રો આ ધરુનો પ્લોટ જોઈ શકતા હશો કે આ તૈયાર થઈ ગયો છે. તો જે મિત્રોને ધરુનો પ્લોટ લેવો હોય તે કોલ કરી લે અને તમારો ઓર્ડર લખાવી લેવો મિત્રો. આપણી પાસે માત્ર 2 લાખ છોડ જેવો સ્ટોક છે, એમાંથી 1 લાખ છોડનો ઓર્ડર લખાઈ ગયા છે મિત્રો. તો જે પણ મિત્રોને ધરુ લેવાનું હોય તે કોલ કરી શકો છો. અને મિત્રો તમે આ રીંગણ જોઈ શકતા હશો કે આ જ પ્રકારે આપણે રીંગણીનું વાવેતર કરતા આવ્યા છીએ મિત્રો. આપણે ઓમ તમે કહ્યો તો 6 બાય 2 નહીં 6 બાય 2.5નું વાવેતર કરીએ છીએ મિત્રો. અને આપણે સેટુ એટલા માટે કર્યું છે કે આપણે આમાં રીંગણીનું પ્લોટિંગ કરવાનું છે મિત્રો, આપણે કોઈ જાતનું વેચવા માટે નથી વાવતા. અને મિત્રો તમે આ જોઈ શકતા હશો કે માત્ર 32 દિવસની અંદર રીંગણ ચાલુ. તો જે પણ મિત્રોને રીંગણીનું વાવેતર કરવું હોય તે જલ્દીથી કોલ કરી લો. મિત્રો આપણે આ એડિયાનું વાવેતર કર્યું છે
સુકન એન્ડ ફોર. અને જો મિત્રો તમે ગુલાબી ચોકલેટ અથવા જાંબુડિયું ચોકલેટ બીજી કોઈ પણ જાતની રીંગણીની વેરાયટીનું વાવેતર કરવા માગતા હોય તો તમે કોલ કરી શકો છો. આપણે બધી જ જાતના રોપ બનાવીએ છીએ. ગામ મોકાસર, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર, બજરંગ નર્સરી. મારો મોબાઈલ નંબર છે 78741-57022. સંજયભાઈ રાજપરા. અને મિત્રો આપણે 100 એ 100% ગેરંટી લઈશું કે તમે જે વેરાયટી પસંદ કરો તે જ વેરાયટીના છોડ નીકળશે, બીજા નહીં નીકળે મિત્રો. અને આપણે દર વર્ષે 12-13 મણ રીંગણીના બિયારણનું વેચાણ કરીએ છીએ મિત્રો. અને ઓલ ગુજરાતમાં આપણું બિયારણ જાય છે. તો જે પણ મિત્રોને રીંગણીનું બિયારણ લેવું હોય તે પણ કોલ કરી શકો છો મિત્રો. અને આપણે દર વર્ષે 2-2.5 વીઘાનો ધરૂર બનાવીએ છીએ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો મિત્રો તમે ખેડૂત હોય અથવા તો ખેતી બાબતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હું તમને વિડીયોમાં બતાવી દઉં કે મિત્રો તમારે ડોકા મરડી અથવા રીંગણીમાં સડો તો તેના માટે કઈ દવાનો છંટકાવ કરવો. તો મિત્રો હું તમને બતાવવાનો છું તે દવા. તો મિત્રો વિડીયોને લાઈક કરી દો પહેલાં. અને મિત્રો તમે આ જોઈ શકતા હશો, આ છે મિત્રો કાળો ઘોડો અને તાકાત પ્લસ. મિત્રો આનો તમારે સ્પ્રે કરવાનો છે. મિત્રો આનું રિઝલ્ટ તમને 100 એ 100% મળશે. અને મિત્રો આપણે છેલ્લા 3-4 વર્ષથી આ જ દવાનો સ્પ્રે કરી રહ્યા છીએ અને આપણને રિઝલ્ટ મળી રહ્યું છે મિત્રો. મિત્રો જો તમે આમાં કહેતા હોય કે કેટલું પેકેજ આવે તો મિત્રો મિનિમમ 100 મિલીનું અને વધુમાં વધુ લીટરથી 5 લિટર સુધીનું આમાં આવે છે. તો મિત્રો જો તમે ઓછી રીંગણીનું વાવેતર કરતા હોય કેમ કે 1 વીઘા જેવું અને તમે માત્ર એક જ સ્પ્રે કરવા માગતા હોય તો મિત્રો તમારે 100 મિલીવાળું પેકેજ લઈ લેવાનું છે. અને તમે સ્પ્રે કરો તમને 100 એ 100% રિઝલ્ટ મળશે, આપણને મળી રહ્યું છે. અને મિત્રો આમાં તમે માત્રા કહેતા હોય કે કેટલી નાખવી તો મિત્રો તાકાત પ્લસ ખાલી 20 જ નાખવાની છે અને કાળો ઘોડો રહ્યો એ 30 નાખવાનો છે. મિત્રો વધારે ના નાખવું, કારણ કે પછી વધારે નથી નાખવું મિત્રો, કારણ કે આપણે એક કેસ તમે સ્પ્રે કરો તમને 100 એ 100% રિઝલ્ટ મળી જ જાય છે. એવું લાગે તો મિત્રો ઉપરા ઉપર 2-3 સ્પ્રે કરી દેવા, પણ માત્રા ઓછી રાખવી, માત્રા વધારવી નહીં. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને જો તમે ઉપયોગ કરતા જ હોય તો મિત્રો કોમેન્ટમાં હા કહેજો. અને જો તમે ઉપયોગ ના કરતા હોય ને કરવાના હોય તો હા કહેજો. અને બીજું જો તમને રીંગણી બાબતની કોઈ પણ અપડેટ મેળવવી હોય તો તમે કોમેન્ટ કરજો અને મારા મોબાઈલ નંબર ઉપર કોલ પણ કરી શકો છો. હું તમને સ્ક્રીન ઉપર મારો નંબર બતાવી દઈશ. અને મિત્રો તમે આ છોડ જોઈ શકતા હશો, માત્ર આપણે 32 દિવસની અંદર આ છોડની અંદર રીંગણું આવી ગયું છે. તો મિત્રો તેનો પણ આપણે અને મિત્રો આમાં કોઈ પણ જાતની આપણે માવજત કરતા નથી, કારણ કે મિત્રો આપણે આમાં ધરુંનો પ્લોટ નાખેલો છે. મિત્રો જો આપણે આમાં માવજત કરીએ તો આ ધરુંનો પ્લોટ રહ્યો તે જલ્દીથી મોટો થઈ જાય અને તે કાસા દિવસનો હોય છે. મિત્રો ઘણી જગ્યાએ રોપ ઉછેર કરતા હોય છે અને તે તમને કહેતા હોય છે કે આ રોપ માત્ર 45 દિવસનો છે. તો મિત્રો 45 દિવસનો રોપ કેવડો હોય તે હું આજે તમને વિડીયોમાં બતાવી દઉં. મિત્રો તમે જે આ ધરુંનો પ્લોટ જોઈ શકતા હશો, આ છે આપણે 45 દિવસનો ધરુંનો પ્લોટ. અને મિત્રો બીજી જગ્યાએ તમને 45 દિવસનો મિત્રો ધરુંનો પ્લોટ સોંપેવો તૈયાર કરી દેશે. તેનું કારણ એ છે કે તે યુરિયા અથવા તો DAP ખાતરનો ઉપયોગ વધારે માત્રામાં કરતા હોય છે અથવા તો કરતા હોય છે. મિત્રો આપણે આમાં કોઈ પણ જાતનો ખાતરનો ઉપયોગ નથી કરતા રાસાયણિકનો, માત્ર આપણે આમાં ઓર્ગોનિક રીતે ભેંસ અથવા ગૌમૂત્ર અથવા ગાયના સાણનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. બાકી કોઈ પણ જાતની રાસાયણિક દવાઓ અથવા તો ખાતરનો ઉપયોગ નહીં કરવાનો મિત્રો. તો મિત્રો આપણે એકદમ રાસાયણિક રીતે આ રોપ બનાવીએ છીએ અને બીજી નર્સરીઓ અથવા તો રોપ ઉછેર કરવાવાળા DAP અથવા યુરિયા ખાતરનો વધારે ઉપયોગ કરતા હોય છે અને તે જલ્દી 45 દિવસની અંદર રોપ છોપ્યો થઈ જાય. મિત્રો રોપ પૂરેપૂરો પાકો તમારે જોતો હોય તો 2 મહિનાનો રોપ હોવો જોઈએ મિત્રો, ત્યારે તેની રોપણી કરવી જોઈએ. બાકી તો તે રોપ કાસો જ ગણાય અને તે મિત્રો હાઇટમાં થઈ જાય. યુરિયા અથવા DAP નાખીએ એટલે હાઇટમાં રોપ થઈ જાય છે, પણ દિવસે તે કાસો હોય છે તેના કારણે આપણો રોપ ડૂલતો હોય છે અથવા તો ડોકા મરડી અને સડાનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે મિત્રો. મિત્રો યુરિયા ખાતરનો વધારે ઉપયોગના કારણે રીંગણીના છોડ તે જ્યારે ઉત્પાદન આપવાનું વધારે ચાલુ થાય ત્યારે મિત્રો તેમાંથી સડો અથવા ડોકા મરડી જતી જ નથી. અને આના કારણે મિત્રો આપણે કોઈ પણ જાતની રાસાયણિક દવા અથવા ખાતરનો ઉપયોગ ધરુંમાં કરતા નથી.
તો જે મિત્રોને ઓર્ગોનિક રીતે આપણે ઘરું બનાવેલું લેવું હોય તે જલ્દીથી કોલ કરીને તમારો ઓર્ડર લખાવી લેવો. અને મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે આવી રીતના ખેતી બાબતના અને રીંગણી બાબતના વિડીયો તમને આપતા રહીશું. જો મિત્રો તમે ખેડૂત હોય તો સબસ્ક્રાઇબ કરજો જ છે, કારણ કે આપણી આ ચેનલમાં માત્ર ખેતીને જ લગતા વિડીયો અપલોડ થવાના છે. અને જો તમે ખેડૂત ના હોય અને ખેતી બાબતની માહિતી મેળવવા માંગતા હોય તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત.